મહત્વના સમાચાર પર નજર કરીએ. સુરત એરપોર્ટને નડતર રૂપ બિલ્ડિંગોની સંખ્યા વધી છે. 2017માં 18 બિલ્ડિંગ હતી, જે વધીને 41 થઈ છે. હાલમાં થયેલા સર્વે મુજબ બિલ્ડિંગ વધીને 41 જેટલી થઈ ગઈ છે. 2018માં નાસિકની રાજ ટેકનોલોજી નામની એજન્સી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. એરપોર્ટની આજુબાજુની 128 જેટલી બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો હતો. 128માંથી 41 જેટલી બિલ્ડિંગો વાંધાજનક સાબિત થઈ છે. 2016-17ના સર્વે કરતા 23 જેટલા પ્રોજેક્ટનો હાલના સર્વેમાં વધારો નોંધાયો છે. એરપોર્ટને નડતર રૂપ બિલ્ડિંગોની સંખ્યા વધી છે. 2017માં 18 બિલ્ડિંગ હતી, જે વધીને 41 થઈ ગઈ છે. તો હાલમાં થયેલા સર્વે મુજબ બિલ્ડિંગ વધીને 41 જેટલી થઈ ગઈ છે, પરંતુ હજુ પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. તો 2018માં નાસિકની રાજ ટેકનોલોજી નામની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો અને એરપોર્ટને નડતર રૂપ આ બિલ્ડિંગોનો અભ્યાસ કરવામાં આવ્યો. એરપોર્ટની આજુબાજુની 128 જેટલી બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો હતો રાજ ટેકનોલોજી દ્વારા. તો 128માંથી 41 જેટલી બિલ્ડિંગો વાંધાજનક સાબિત થઈ છે. હવે જોવું રહ્યું ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે. 2016-17ના સર્વે કરતા 23 જેટલા પ્રોજેક્ટનો હાલના સર્વેમાં વધારો નોંધાયો છે, જે એરપોર્ટની આસપાસ આ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તો સુરત એરપોર્ટને નડતર રૂપ બિલ્ડિંગોની સંખ્યા વધી છે. એક સર્વેમાં આ તારણ સામે આવી રહ્યું છે. 2017માં 18 બિલ્ડિંગ હતી, જે વધીને 41 થઈ ગઈ છે. હાલમાં થયેલા સર્વે મુજબ આ તારણ સામે આવ્યું છે. એરપોર્ટને નડતર રૂપ જે બિલ્ડિંગો છે તેની સંખ્યા વધવા પામી છે. ગઈ સાલ જે રીતે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં જે સંખ્યા હતી તેના કરતા આ વર્ષમાં સંખ્યામાં વધારો થયો છે. નવા પ્રોજેક્ટો ઉપર કામ ચાલી રહ્યું છે એરપોર્ટની આસપાસ. એરપોર્ટને નડતર રૂપ બિલ્ડિંગોની સંખ્યા વધવા પામી છે. હવે જોઈ રહ્યું તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. એરપોર્ટની આજુબાજુની 128 જેટલી બિલ્ડિંગોનો સર્વે કરાયો હતો. આ જ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે. જી શૈલેષ, સુરત એરપોર્ટની આસપાસ જે બિલ્ડિંગો આવેલી છે નડતર રૂપ છે તેમાં સંખ્યામાં વધારો થયો છે. સર્વે કરવામાં આવ્યો તેમાં સામે આવી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? આ પહેલા પણ આ સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે સંખ્યા વધી રહી છે. જી ચોક્કસપણે, જે રીતે એરપોર્ટનો મુદ્દો છે અને ખાસ કરીને એરપોર્ટના રનવેના જે ફ્લાઇંગ ઝોન છે એની અંદર આવતી બિલ્ડિંગોની ઊંચાઈનો મુદ્દો છે, તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે એરપોર્ટ ઓથોરિટી અને સુરત મહાનગરપાલિકા એકબીજા ખોની રમત રમી રહ્યા છે અને તેનો ભોગ સુરત એરપોર્ટને લઈને શહેરની જનતા બની રહી છે. અત્યારે એક આશ્ચર્યજનક રીતે કહેવાય અથવા તો સુરત શહેરના લોકો સાથે જે છેતરપિંડી કહી શકાય તેવી ઘટના બની છે કે પહેલાં જે 18 બિલ્ડિંગ હતી જે રનવેની ઊંચાઈમાં આવતી હતી, નડતર રૂપ હતી, હવે એ 1.5 વર્ષની અંદર 41 બિલ્ડિંગ થઈ ગઈ. આટલા આટલા વિવાદ છતાં પણ જો એરપોર્ટ ઓથોરિટી કે સુરત મહાનગરપાલિકાના નફટ અધિકારીઓ આ કોઈ વાતને કે સુરતની લાગણીને ધ્યાનમાં ન રાખતા હોય ત્યારે ચોક્કસપણે આ સમગ્ર વાતમાં એક ફોજદારી ગુનો દાખલ થઈ શકે તેવી વાત છે. પરંતુ તે પહેલાં આ સમગ્ર વિગતો જે કંઈ બહાર આવી છે અને તેમાં એ વિગતો જેમના આરટીઆઈ થકી બહાર આવી છે એવા સંજયભાઈ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. સંજયભાઈ, જે 17-18 બિલ્ડિંગ હતી એ અચાનક 41 કેવી રીતે થઈ ગઈ? જ્યારે 2016 અને 2017માં સર્વે જે કરવામાં આવ્યો છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી, ત્યારે આ જે બિલ્ડિંગોનો જે સંખ્યા 18 જેટલા પ્રોજેક્ટ બતાવવામાં આવ્યા છે એની અંદર 90 જેટલા બિલ્ડિંગો સામેલ હતા. પણ ત્યાર પછી સુરત મહાનગરપાલિકા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓ બધે સાથે મળીને એક જોઈન્ટ સર્વે કરવા નક્કી કર્યું. એટલે 2018 જૂન મહિનામાં જે સર્વે કરવામાં આવ્યો છે એની અંદર 128 જેટલા બિલ્ડિંગો ટોટલ સર્વે કરવામાં આવ્યું છે. એ 128 પૈકી 41 બિલ્ડિંગમાં અત્યારે
વાંધાજનક જે હાઇટમાં જે વેરિએશન અત્યારે જોવા મળી છે, એટલે એને કહેવાય છે આપણે 23 બિલ્ડિંગો એટલે પ્રોજેક્ટો જેટલા અત્યારે ઉમેરાઈ ગયું છે 18માંથી નંદની 301 બિલ્ડિંગ એનામાંથી બાદ કરવામાં આવ્યા છે, એમાં વાંધાજનક નહોતું છેલ્લા સર્વેમાં, એટલે ટોટલ 40 બિલ્ડિંગના જે પ્રોજેક્ટ છે એની અંદર લગભગ 150 થી 160 જેટલો જે બિલ્ડિંગો અત્યારે ઉપસ્થિત છે એ બિલ્ડિંગો ટોટલ અત્યારે વાંધાજનક કહેવાય છે. આજે નવા સર્વેની અંદર જે 23 બિલ્ડિંગ ઉમેરાઈ ગયેલું છે એમાં 4.25 મીટરનો પણ છે, 4.5 મીટર, 5 મીટર એવી રીતે હાઇટમાં પણ વેરિએશન બતાવે છે. એટલે આ એક નવું સર્વેના જે રિપોર્ટ આપણી હાથમાં આવ્યા ત્યારે આ વસ્તુનું ખબર પડી છે. અત્યારે ટોટલ 128 બિલ્ડિંગનો સર્વે કરવામાં આવેલા છે. જે રીતે એરપોર્ટ ઓથોરિટી છે, સુરત મહાનગરપાલિકા છે, અને એ લોકો જે રીતે બાંધકામને મંજૂરી આપે છે, જે રીતે અક્ષાંશ રેખાંશ સહિત સર્વે નંબર સહિત તમામ રીતની તકેદારી રાખવામાં આવે છે, અને પછી પણ ઊંચાઈનો વધારે હોય છે, શું આ મામલે ફોજદારી ગુનો દાખલ થઈ શકે? બિલ્ડર હોય કે પ્લાન મંજૂર કરનાર એરપોર્ટ ઓથોરિટીનો અધિકારી હોય કે મહાનગરપાલિકાનો અધિકારી હોય, આ ફોજદારી કે ગુનાહિત બેદરકારી ગણી શકાય ખરી? હા, ચોક્કસથી ફોજદારી ગુનો દાખલ કરવા લાયક અત્યારે આ કામ થઈ રહ્યા છે. કારણ કે આનું જે કોઓર્ડિનેટ્સ જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે PWD એનો લાઇનમાં હોય છે, પહેલે જે PWD આવે છે અને ત્યાર પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક્યુરસી ચેકિંગ કરવામાં આવતો હોય છે, એના પછી જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો રોલ આવે છે એની અંદર જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને જે જગ્યા ઉપર એમને NOC આપી છે એ જગ્યા ઉપર કામ થયું છે કે નથી થયું એ ચકાસણી કરવાની જવાબદારી એમને આવે છે. પણ આ જે ત્રણ એજન્સીઓ હાલમાં એમને જે જવાબદારી સોંપવામાં આવી છે જવાબદારી નિભાવી એવું દેખાતું નથી, એટલે એની સામે અત્યારે ફોજદારી કેસ કરી શકાય એવું છે. એના માટે અત્યારે સ્ટડી ચાલુ છે મારું અને ફોજદારી કેસ લગભગ આવતા દિવસોમાં હું દાખલ કરી દેવાનો છું. ચોક્કસ, જે રીતે સુરત એરપોર્ટને લઈને અત્યારે કામગીરી ચાલી રહી છે ને, ખાસ કરીને સુરતના લોકોની લાગણી સાથે જે સીધી રમત થઈ રહી છે, સાથે સાથે જે ગુનાહિત બેદરકારી એરપોર્ટ ઓથોરિટીના અધિકારી હોય, PWDના અધિકારી હોય કે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય, જે સતત બેદરકારી ને ગુનાહિત બેદરકારી જે નોંધાવી રહ્યા છે, તેમની સામે પણ હવે એક અસરકારક પગલાં ભરવાનો સમય આવ્યો છે, ને આગામી દિવસોમાં ચોક્કસપણે એ દિશામાં કંઈક ને કંઈક કાર્યવાહી થશે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.